જય સ્વામિનારાયણ. સેડેસ ટીવીમાં આપ સર્વેનું સ્વાગત છે. સુંદર મજાની આ ચેનલ અને ચેનલના માધ્યમથી ખૂબ સુંદર મજાના તહેવારોની આપણે બધાને જાણકારી મળે છે. ફરીવાર એકવાર આ જેડેસ ટીવીના માધ્યમથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે શ્રાદ્ધ પક્ષની. શ્રદ્ધયા ઇદમ ઇતિ શ્રાદ્ધ. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે જે શ્રદ્ધાથી કરવામાં આવે એનું નામ શ્રાદ્ધ. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે પિંડદાન અને શ્રાદ્ધનું આ બંનેનું મહત્વ ખૂબ બતાવવામાં આવ્યું છે. માણસ મૃત્યુ પામે એટલે માણસ મૃત્યુ પામ્યા પછી એ આપણા પરિવારજનો, આપણા જે વડવાઓ છે, એ મૃત્યુ પામ્યા પછી પિતૃઓ રૂપે, જેને આપણે બધા પિતૃ કહીએ છીએ, પિતૃઓ રૂપે આપણા પરિવારની સાથે રહેતા હોય છે અને એ પિતૃઓનું પોષણ મળે એના માટેનું આ શ્રાદ્ધ છે. શ્રાદ્ધનો મહિમા પણ ઘણો બધો છે અને શ્રાદ્ધ કરવા પાછળના હેતુ પણ ઘણા બધા છે. શ્રાદ્ધ કરવાથી માણસની વૃદ્ધિ પણ થતી હોય છે, સાથે સાથે માણસ આર્થિક રીતે, માનસિક રીતે દુઃખી હોય તો શ્રાદ્ધ કરવા માત્રથી એની આર્થિક રીતે અને શારીરિક માનસિક રીતે સુખી પણ થતો હોય છે. હવે શ્રાદ્ધ આવે ક્યારે? તો ભાદરવા મહિનાની વદ પક્ષની એકમથી લઈ અને ભાદરવા વદ અમાસ સુધી એ શ્રાદ્ધ આવતું હોય છે. આપણે બધાને ખબર હશે કે ભાદરવા મહિનો આવે એટલે દરેકના ઘરમાં સરસ મજાના પકવાનો બને. એમાં પકવાનમાં એ પાછું માલપુઆ હોય, દૂધપાક હોય, રોજ કોઈને કોઈનું શ્રાદ્ધ હોય, કોઈને દાદાનું શ્રાદ્ધ હોય, કોઈને કાકાનું શ્રાદ્ધ હોય, કોઈને બાનું શ્રાદ્ધ હોય, કોઈને પોતાના પરિવારજનોનું શ્રાદ્ધ હોય. ઘણા બધા લોકો એ પોતાના પરિવારનું શ્રાદ્ધ કરતા હોય છે, ઘણા બધા આખો મહિનો પણ શ્રાદ્ધ કરતા હોય છે. નાના નાના બાળકોને તો એમ હોય કે શ્રાદ્ધ આવ્યો, શ્રાદ્ધ આવે એટલે નવું નવું જમવા મળશે, એમાં ખાસ દૂધપાક ને ખીર અને માલપુઆ જમવા મળશે. આપણે ક્યારેય એવું વિચાર્યું નથી કે શ્રાદ્ધ એટલે દૂધપાક ખીર પૂરતો સંમત નથી, એની પાછળ ઘણા બધા હેતુ પણ રહેલા છે. એક નાનકડી સંતો દ્વારા કથા સાંભળેલી કે જોલે અને તોલે નામના બે ભાઈ, એમાં મોટા ભાઈ સુખી સંપન્ન, આર્થિક રીતે ઘણા બધા સુખી, અને નાનો ભાઈ એ આર્થિક રીતે બહુ દુઃખી. હવે ભગવાનનું કરું કે શ્રાદ્ધ પક્ષ આવ્યો એટલે બંને ભાઈ નોખા રહે, બંને ભાઈના ધર્મપત્નીઓ પણ નોખા રહે, મોટા ભાઈને મોટો બંગલો, મોટો મહેલ, નાના ભાઈને નાની ઝૂંપડી. પણ મોટા ભાઈની પાસે સંપત્તિ હતી અને નાના ભાઈની પાસે સંસ્કાર હતા. એક દિવસ પોતાના પરિવારજનો કોઈ સગાવાલા મળવા માટે આવ્યા એટલે મોટા ભાઈના ઘરે ગયા. મોટા ભાઈના ધર્મપત્ની પણ હતા, મોટા ભાઈ પણ હતા, એટલે મોટા ભાઈને કીધું કે દીકરા, હવે શ્રાદ્ધ પક્ષ આવશે તો તારા માતાનું, તારા પિતાનું શ્રાદ્ધ કરવું પડશે, એટલે તું શ્રાદ્ધ કરજે અને નાના ભાઈને તું બોલાવજે, એટલે નાનો ભાઈ તારા ઘરે આવી અને શ્રાદ્ધ કરી જાય અને જમી જાય. મોટી વહુ વિચાર કરે છે કે મારે મારા દેર અને દેરાણીને મારા ઘરમાં આવવા દેવા નથી, એટલે મનમાં સંકોચ ને મનમાં શંકા થાય. પણ મોટી હતી ને, થોડીક ચતુર હતી, હોશિયાર હતી, એને વિચાર કર્યો કે આટલા બધા મહેમાનોને બોલાવશું, આટલા બધા સગાવાલાને શ્રાદ્ધ માટે બોલાવશું, બધાને જમવા માટે બોલાવશું, જમવાનું આટલું બધું બનાવવું પડશે, બધા કામ કરવા પડશે, મારા એકલાથી થશે નહીં, એટલે પોતાની દેરાણીને મીઠું મોઢું કરી અને પ્રેમથી કાલાવાલા કરી અને કહે છે કે તમે આવતીકાલ આવતા મહિનામાં જે શ્રાદ્ધ આવે ત્યારે શ્રાદ્ધમાં તમે અમારા ઘરે આવજો, અમારા ઘરે આવી અને આપણે બધા ભેગા મળીને શ્રાદ્ધ કરશું. આ બાજુ નાની હતી પણ સંસ્કારી હતી, ગરીબ હતી, આર્થિક રીતે સક્ષમ નહોતી પણ સંસ્કાર બહુ ઊંચ કોટીના હતા, એટલે કહે છે ભાભી કંઈ વાંધો નહીં, તમે જ્યારે શ્રાદ્ધ આવે અને જ્યારે શ્રાદ્ધ કરવાનું હોય ત્યારે મને કહેજો, હું ચોક્કસ આવીશ. મોટી હોય તો બધી તૈયારી કરી લીધી, સુખી હતી એટલે સરસ મજાના વાનગીઓ તૈયાર કરી, માલપુઆ, દૂધપાક, ખીર બધું બનાવવાનું, બધું બનાવવા માટે નક્કી કરી દીધું. પોતાના જેટલા પણ પરિવારજનો હતા, સગાવાલા, પોતાના પિયર પક્ષના હતા, બધાને બોલાવ્યા. 100 માણસનું રસોડું કરવાનું નક્કી કર્યું,
જમવાનું નક્કી કર્યું, બધા આવવાની તૈયારી થઈ. એટલે મોટી વહુએ નાની વહુને કીધું કે તમે આવજો, આપણે રસોઈ બનાવવાની છે. નાની વહુ તો પ્રેમથી અને પોતાનું સમજી અને એટલા બધા માણસોની રસોઈ બનાવી, એટલા બધા માણસોને પ્રેમથી જમાડ્યા અને એ બધાને જમાડવા માટેની તૈયારી કરી અને તૈયારી કરી અને નાની વહુ પોતાના ઘરે ગઈ. પણ મોટી વહુ એવું ના બોલી કે તું અહીંયા જમી લેજે અને આપણે બંનેનું શ્રાદ્ધ ભેગું છે. નાની વહુ હોશિયાર હતી, એને મોટા ભાભીએ કીધું નહીં, એટલે ઘરે જઈ પોતાની જે શક્તિ હતી એ શક્તિ પ્રમાણે, એને જે પણ શક્તિ પ્રમાણે, એવું કહેવાય છે ને સંતોન શાસ્ત્ર એવું લખે છે, એક નાનકડી રોટલી બનાવી, શાક લેવાના પૈસા નહોતા, દૂધ પાકની તો બહુ વાત આઘી રહી, એટલે નાનકડી રોટલી લઈ પતિ પત્ની બંને પોતે આંગણામાં જઈ અને કાગવાશ કરી અને કાગડાને બોલાવે અને એ વખતે કાગડો ત્યાં આવે અને કાગવાશ ખાઈને જાય. અને એવું કહેવાય છે કે પિતરીઓ બધાએ વિચાર કરે છે કે મોટા દીકરાના ઘરે તો દૂધ પાક પકવાનો છે, છતાંય ત્યાં આનંદ ન આવ્યો. આજે આ નાના દીકરાના ઘરે પ્રેમ અને આનંદ જોઈ, ભાવ જોઈ આનંદ થયો, એટલે પિતરીઓ બધાએ રાજી થયા અને રાજી થઈ આશીર્વાદ આપે છે અને કહે છે કે જાઓ હવે આજથી તમારું દુઃખ બધું દૂર થઈ જાય છે. અને બંને દંપતી ઘરમાં ગયા. નાના નાના છોકરાઓ હવે ખાવાની પણ એટલી બધી સક્ષમ, ખાવાના પૈસા નહીં, અનાજ પણ ઘરમાં નહીં, એટલે નાના નાના દીકરાઓ કહે છે માં માં અમને ભૂખ લાગી છે. ત્યારે માં કહે છે દીકરા ઘરમાં ખાવાનું તો કંઈ નથી, પણ બહાર આંગણામાં એક માટલું છે, એ માટલું જમીનમાં દાટેલું છે, એ માટલાની ફરતે એ માટલાની ફરતે માટી છે, માટીને હટાવજો અને માટલું ખોલજો એટલે અંદર તમને ઘઉં મળશે, એ ઘઉં લેતા હો એટલે હું તમારા માટે જમવાનું બનાવી દઉં. અને એ નાના નાના દીકરાઓ બહાર ગયા, આંગણામાં ગયા અને આંગણામાં જઈ અને માટલું હતું, એ માટલાની ફરતે માટી હતી, એ માટીને ખસેડી અને જ્યાં એ માટલું ખોલે તો ઘઉંની જગ્યાએ સોનાના ચરુ જોયા. દોડતા દોડતા ઘરમાં ગયા, મા બાપને વાત કરી, મા બાપ પણ દોડતા દોડતા આવ્યા. આવીને જુએ તો અચંબામાં પડી ગયા કે આ ઘઉં મૂકેલા એ ઘઉંની જગ્યાએ સોનાના ચરુ, સોનાના સિક્કા જોયા. અતિ આનંદ થયો, પોતાના પિતરીઓનો આભાર માન્યો અને પિતરીઓ જે પૂર્વજો હતા એ પણ રાજી થયા. એવું કહેવાય છે કે શ્રાદ્ધ કરવા પાછળનો હેતુ શું, શ્રાદ્ધ કરવું કેમ જોઈએ, તો પિતરીઓ જે છે, આપણા પિતૃઓ છે, એ બધાના અંતરને શાંત, અંતરને શાંતિ મળે એના માટેનું આ પિતૃતર્પણ છે, એ આ શ્રાદ્ધ પક્ષ છે. આપણા જે પૂર્વજો થઈ ગયા હોય, જેના મનમાં કોઈક આશા રહી ગઈ હોય, કોઈ મનમાં ઈચ્છા રહી ગઈ હોય, તો એ પૂરી કરવી એ સંતાનોની ફરજ છે. આજે તમે બધા જાણો છો કે ચૈત્ર મહિનો આવે એટલે ચૈત્ર મહિનામાં પિતૃકાર્ય થાય. પિતૃકાર્યમાં તમે જુઓ તો યજ્ઞ થાય, યજ્ઞની અંદર પોતાના પરિવારજનો બધા ભેગા થાય અને ભેગા મળી અને સુંદર મજાનું યજ્ઞ કરે, બધા ભેગા મળે, પિતૃઓને યાદ કરે, પિતૃઓ બધા આવે, એમને પાણી પીવડાવે અને બધા ભેગા મળી અને પિતૃઓને પાણી પીવડાવી, થાળ જમાડે અને પિતરીઓને કહે છે, પિતૃઓને કહે છે કે અમારા ઉપર સદાય રાજી રહેજો અને પિતૃઓ બધા એને આશીર્વાદ પણ આપતા હોય છે. આ રહી પિતૃની વાત, આ રહી શ્રાદ્ધની વાત. હવે એવું કહેવાય છે કે એવું તો કેવું શ્રાદ્ધ હશે, એવું તો કેવું પિતૃનું કાર્ય હશે કે આજથી વર્ષો પહેલાં આપણે બધા આ કાર્ય કરતા આવ્યા છીએ. તો એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્રજી, એ ભગવાન રામચંદ્રજીના પિતાજી એટલે દશરથ મહારાજ, એ દશરથ મહારાજ મૃત્યુ પામ્યા એટલે ભગવાન રામચંદ્રજીને સમાચાર આવ્યા કે મારા પિતાજી મૃત્યુ પામ્યા છે. અને દશરથ રાજા એ સમયમાં એ ગોદાવરી નદીને કિનારે હતા, એમને સમાચાર આવ્યા. એટલે ગોદાવરી નદી કિનારે દશરથ રાજાએ પોતે શ્રાદ્ધ પક્ષની નિમિત્તે એ પિતૃતર્પણ કર્યું. એવું કહેવાય છે કે ત્યારથી એ પરંપરા ચાલતી આવી છે કે જ્યારે જ્યારે તિથિ પ્રમાણે શ્રાદ્ધ આવે ત્યારે શ્રાદ્ધ ઉજવવું જોઈએ. હવે શાસ્ત્રમાં 5 પ્રકારના શ્રાદ્ધ બતાવ્યા છે. એ શ્રાદ્ધ આપણે બધાએ બહુ સમજવા જેવા છે. હું તો એમ કહું છું કે શ્રાદ્ધ આપણે બધાએ કરીએ છીએ, ખાલી ભેગા મળવું, ભેગા મળી છત ઉપર જઈ, ધાબા ઉપર જઈને કાગવાશ નાખી અને જમીન જતું રહેવું, એ પૂરતો શ્રાદ્ધ નથી. પણ શ્રાદ્ધ પક્ષમાં આપણે સમજવાનું છે, આપણે જાણવાનું છે કે શ્રાદ્ધ પક્ષથી આપણને કેટલા બધા ફાયદા થાય છે. કોઈ માણસો એવું માનતા હોય કે પિતૃઓને તર્પણ શું કરવાનું, કોઈ માણસ એવું માનતા હોય કે પિતૃઓને શું જમાડવાનું, માણસ મૃત્યુ પામે એટલે પછી જય સ્વામિનારાયણ, એમ નહીં.
માણસ મૃત્યુ પામે, કોઈ આશા રહી ગઈ હોય, કોઈ ઈચ્છા રહી ગઈ હોય, કોઈ આકાંક્ષા રહી ગઈ હોય. હમણાં જ તે એક ઘટના પેપરમાં આવેલી, એ ઘટના મેં વાંચેલી. એમાં એવું લખેલું કે એક સુખી દંપતી અમદાવાદ સારા એરિયામાં સારી જગ્યાએ સુંદર મજાનો બંગલો લઈને રહે. એકનો એક દીકરો ખૂબ સુખી સંપન્ન, ગાડી બંગલા મોટા મોટા મોટી મોટી ફેક્ટરીઓ ચાલે અને ખૂબ સુખી. હવે એમાં અચાનક એમના ધર્મપત્ની, જે યુવાન અવસ્થાની પત્ની સ્ત્રી હતી, એ બીમાર પડી. બીમાર પડી એટલે આખા શરીરમાં લકવો થઈ ગયો. નાનકડો દીકરો, એ દીકરો પણ સ્કૂલેથી આવતો હતો, આગળથી કોઈ વાહન દ્વારા ટક્કર આવી અને એ ત્યાં ને ત્યાં હેમરેજ થઈ ગયો, એટલે કોમામાં જતો રહ્યો. એ પુરુષ ન દીકરાને સાચવી શકે, ના પોતાની પત્નીને સાચવી શકે. રડવા લાગ્યો, પોતાના પરિવારજનો ભેગા થયા. એમાં કોઈ વડીલ હતા, વડીલને પૂછવામાં આવ્યું કે આ બધું ઘટના કેમ એક સાથે બધી ઘટના ઘટી ગઈ. ત્યારે એ વડીલે એવું કીધું કે તમે પિતૃઓની પૂજા કરો છો, તમે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરો છો. ત્યારે એ યુવાન કહે છે, ના હું તો કાંઈ કરતો નથી, શ્રાદ્ધ પક્ષમાં શું કરો, આપણે શ્રાદ્ધ કરવું જોઈએ, મારા બાપા જીવે છે ને મારા બાપા કરશે ને. તો કે ના, એવું નહીં, ઘર નોખું થાય, ચૂલો નોખો થાય એટલે શ્રાદ્ધ કરવું પડે. અને પછી તો એવું કહેવાય છે કે બીજા વર્ષથી એને શ્રાદ્ધ નાખવાનું ચાલુ કર્યું અને પોતાના પિતરીઓને બધાને યાદ કરીને બધાને શ્રાદ્ધ નાખે, બધાને રાજી કરે, 12 મહિનામાં 2 વખત પોતાનો પરિવાર ભેગો કરે, યજ્ઞ કરે અને યજ્ઞ કરી પિતૃઓને તર્પણ કરે, પિતૃઓને પાણી પાય, પિતૃઓની આગળ 2 હાથ જોડીને માફી માગે કે આ કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો એમ કહી અને પોતાના પિતરીઓને યાદ કરે. એમ કરતાં કરતાં જે એમના પત્ની જે લકવા થયા હતા એ પણ ધીમે ધીમે સારા થઈ ગયા અને જે દીકરાને આઈસીયુમાં જતો રહ્યો, કોમામાં જતો રહ્યો, એ ધીમે ધીમે બહાર આવી ગયો. કહેવાનું કે આ કોઈ ઘટના કાલ્પનિક નથી, આ ઘટના કોઈ ચોપડીમાં લખેલી ઘટના નથી, પણ કોઈએ ઘટના કોની સાથે ઘટાયેલી છે અને એ ઘટના આજે પેપરના માધ્યમથી હજારો લાખો લોકો વાંચે છે અને એ માણસને આજે મળ્યા છે ઘણા બધા લોકો. ના, વાત સદંતર સાચી છે. એટલે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવું એ આપણા એક જીવનનું, હું આગળ તમને વાત કરીશ કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કેમ આપણે જમાડવા જોઈએ. બીજા ઘણા બધા પક્ષીઓ છે પણ કાગડાને જ કેમ, એની વાત આપણે આગળ આવશે. પણ શ્રાદ્ધના એક 5 નિયમ છે, 5 પ્રકારના શ્રાદ્ધ એ ઘણા બધા માણસો કરતા હોય છે. હવે એમાં આપણે કયું શ્રાદ્ધ કરીએ છીએ એ તમે બધાએ જોઈ લેજો. 5 પ્રકારના શ્રાદ્ધ છે, યમ સ્મૃતિની અંદર લખેલા છે. એક છે નિત્ય, એક છે નૈમિત્ય, એક છે કામ્ય, એક છે વૃદ્ધિ અને એક છે પાર્વણ. આ 5 પ્રકારના શ્રાદ્ધ એ યમ સ્મૃતિમાં લખેલા છે. યમજી એટલે ધર્મરાજા, યમરાજ. એ યમરાજે પોતે પોતાના શાસ્ત્રમાં 5 પ્રકારના શ્રાદ્ધ લખેલા છે. હવે પેલું આવે છે નિત્ય. હવે શાસ્ત્રમાં લખેલું છે કે રોજ સવારમાં ઉઠી શ્રાદ્ધ કરવું જોઈએ. હવે રોજ સવારમાં દૂધપાક બનાવવાનો, રોજ સવારમાં દૂધપાક બનાવવાનો, ના દૂધપાક નહીં બનાવવાનો. શાસ્ત્રમાં એનું પણ વિધાન લખેલું છે, રોજ સવારમાં ઉઠી પોતાના ઘરમાં જે કળશ હોય એ કળશમાં જળ લઈ અને આચમન વડે કરીને પોતાના પિતરીઓને યાદ કરી અને આચમન આપવું, એને નિત્ય શ્રાદ્ધ કહેવાય. ત્યાર પછી આવે છે નૈમિતક શ્રાદ્ધ. નૈમિતક શ્રાદ્ધ એટલે શું? તો નૈમિતક શ્રાદ્ધ એટલે કે નિમિત્તથી આવતું જે શ્રાદ્ધ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ માણસ મૃત્યુ પામે એટલે એના 10 દિવસ પૂરા થાય એટલે 11મું છે, 12મું છે, કોઈ માણસો 13મું પણ કરતા હોય છે. તો આને નૈમિતિક શ્રાદ્ધ કહેવાય. તો કોઈ નિમિત્તને લઈ અને શ્રાદ્ધ કરવામાં આવે એને નૈમિતિક શ્રાદ્ધ કહેવાય. ત્યાર પછી આવે છે કામ્ય શ્રાદ્ધ. કામ્ય શ્રાદ્ધ એટલે શું? તો કોઈ પણ કામની ઈચ્છાની પૂર્તિ કરવા માટે શ્રાદ્ધ કરતા હોય છે. જેમ કે તમે બધા ગ્રહસ્થ છો, તમારા ઘરે નવું મકાન બને, એ નવા મકાનની અંદર તમે વાસ્તુ કરાવો, તમારા કોઈ માંગલિક પ્રસંગ હોય, તમારા ઘરે લગ્ન હોય, કોઈ બીજા કોઈ વ્યવહાર પ્રસંગ હોય, તો એ તમારી કામના છે, તમારી ઈચ્છા છે, એ ઈચ્છાની પૂર્તિ માટેનું શ્રાદ્ધ એટલે કામ્ય શ્રાદ્ધ. અને ત્યાર પછી આવે છે વૃદ્ધિ શ્રાદ્ધ. વૃદ્ધિ શ્રાદ્ધ એટલે શું? તો વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે પોતા કોઈના ઘરે દીકરો ન હોય, કોઈના ઘરે દીકરી ન હોય, કોઈની પાસે આર્થિક સમૃદ્ધિ ન હોય, તો વૃદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે તો એને એ બધી પ્રાપ્ત થાય. અને છેલ્લે આવે છે પાર્વણ શ્રાદ્ધ. પાર્વણ શ્રાદ્ધ એટલે શું? તો પાર્વણ શ્રાદ્ધ એટલે કે પવિત્ર દિવસોમાં કરવામાં આવતું શ્રાદ્ધ એને પાર્વણ શ્રાદ્ધ કહેવાય. જેમ કે અમાસ છે,
જેમ કે આ ભાદરવો મહિનો આવશે, એ ભાદરવા મહિનામાં અમાસ આવશે તો અમાસ પણ પવિત્ર દિવસ કહેવાય છે. બીજા કોઈ સારા સારા પવિત્ર દિવસ આવે તો એ દિવસે પણ પોતાના પિતૃઓને શ્રાદ્ધ રૂપે શ્રાદ્ધ કરવું જોઈએ. પાંચ પ્રકારના શ્રાદ્ધ છે. એ શ્રાદ્ધ પ્રમાણે જો શ્રાદ્ધ એ પ્રમાણે જો શ્રાદ્ધ કરવામાં આવે તો આપણા પિતૃઓ હંમેશા માટે તૃપ્ત રહેતા હોય છે, અને પિતૃઓ જો તૃપ્ત રહે એટલે સમજવાનું કે આપણું જીવન ધન્ય થઈ ગયું છે. હવે ત્યાર પછી આવે છે કે શ્રાદ્ધ શ્રાદ્ધ ક્યાં કરવું જોઈએ. દુનિયામાં એવું કયું સ્થાન છે કે જ્યાં શ્રાદ્ધ કરવાથી આપણા પૂર્વજો એને મુક્તિ મળે? આ દુનિયામાં એક જ એવું સ્થાન છે કે જ્યાં શ્રાદ્ધ કરવાથી આપણા જે પૂર્વજો છે એ ભગવાનના ધામ સુધી પહોંચે, અને એ સ્થાન એટલે બિહારમાં આવેલું ફલ્ગુ નદીને કિનારે આવેલું ગયા. તમે બધા કદાચ ગયાનું નામ સાંભળ્યું હશે, અને કદાચ ઘણા બધા માણસો તો ત્યાં ગયાજીમાં ગયા પણ હશે. એ ગયાજીમાં ફલ્ગુ નદી છે, ફલ્ગુ નદીને કિનારે સુંદર મજાનું આ સ્થાન છે. શાસ્ત્ર દ્વારા એવું વાંચેલું છે કે ગયાસુર નામનો એક મોટો અસુર હતો. એ અસુર ત્યાં એ સ્થાનમાં રહેતો હતો. ભગવાન નારાયણની સાથે એનું યુદ્ધ થાય છે, અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય. એ ભીષણ યુદ્ધની અંદર એ ગયા નામનો જે અસુર છે એ અસુરનું મૃત્યુ પામે છે. એટલે એ જગ્યાએ અસુરનું મૃત્યુ પામવાથી એ સ્થાનનું નામ ગયા પાડવામાં આવ્યું. અને એવું કહેવાય છે કે એ જ સ્થાન ઉપર ઇન્દ્રનો દીકરો જયંત એ કાગડાનું રૂપ લઈ અને માતા સીતાજીની પાછળ પડે છે. સીતાજીએ કાગડાથી રક્ષણ કરવા માટે ભગવાનની પાસે, ભગવાન રામચંદ્રજીની પાસે જાય, છતાંય એ જયંત એ કાગડો સીતાજી ઉપર પ્રહાર કરે અને ચાંચ વડે કરીને સીતાજીને ઘાયલ કરે છે. ત્યારે ભગવાનને ક્રોધ આવે છે, અને ભગવાન હાથમાં એક નાનકડી એ સળી લઈ અને ભગવાન બ્રહ્માસ્ત્ર જેવી તાકાત લઈ અને જયંત નામનો એ જે દીકરો છે ઇન્દ્રનો એ કાગડાનું રૂપ લઈને આવ્યો છે એના ઉપર પ્રહાર કરે, અને એ જયંતની આંખ ફૂટી જાય છે. આંખ ફૂટી જાય એટલે જયંત પોતાના મૂળ રૂપમાં આવી જાય છે, ભગવાનની પાસે માફી માગે છે, પ્રભુ મને માફ કરો. ત્યારે ભગવાન કે માફને લાયક તો તું છો જ નહીં, હવે તો તું આંધળો થઈ ગયો છું, તારી આંખ ફૂટી ગઈ છે, તે ભૂલ કરીએ ભૂલની સજા તો તારે ભોગવવી પડશે, પણ હા એક વચન હું તને એક વચન અને એક વરદાન આપું છું કે જ્યારે જ્યારે જે માણસો પોતાના પિતૃઓનું તર્પણ કરશે, પિતૃઓને ભોજન ધરાવશે, તો પહેલું ભોજન તને ધરવામાં આવશે, ત્યાર પછી તારા બધા પિતૃઓ જમશે. ત્યારથી નિયમ છે કે કાગડાને પહેલું ભોજન ધરાવવામાં આવે છે, અને કાગડો એ ભોજન જમે ત્યાર પછી જ આપણા પિતૃઓ સુધી ભોજન પહોંચે. શાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કાગડાને કેમ ભોજન ધરવામાં આવે છે, તો કાગડો એ યમરાજાનો સંદેશવાહક છે. જેમ અત્યારે આપણી પાસે મોબાઈલ છે, એક નાનકડો 5-10-15 હજારનો મોબાઈલ હોય તો અહીંયા બેઠા બેઠા તમે મેસેજ લખો તો એ સેટેલાઇટ ઇન્ટરનેટના માધ્યમથી સેટેલાઇટથી પહોંચી અને હજારો કિલોમીટર દૂર અમેરિકામાં, યુકેમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં વસતા જે તમારા પરિવારજનો છે એને 2 સેકન્ડમાં ત્યાં મેસેજ પહોંચી જાય. એમ જૂના જમાનામાં સંદેશવાહક માટે પક્ષીઓનો ઉપયોગ થતો. યમરાજા પણ પક્ષીઓમાં કાગડાને પસંદ કરી અને કાગડાને પોતાનો સંદેશવાહક બનાવ્યો, અને કાગડાને કહે છે કાગડા આજથી તું મારો સંદેશવાહક, અને કાગડો અહીંથી સંદેશ લઈને ત્યાં પહોંચાડે અને ત્યાંનો સંદેશ અહીંયા પહોંચાડે. એટલે કાગડાને ખબર કે યમલોકની અંદર કેટલા માણસો છે, કેટલા જીવ એ યમલોકની અંદર રહે છે. એટલે કાગડો શું કરે, દરેકના ઘરે ઘરે જાય, અને ઘરે જઈ અને દરેકના પરિવારમાં કેવો કંકાસ છે, કેવી હાલત ઘરની છે એ બધી જાણકારી લઈ અને યમલોકમાં રહેલા જે આપણા પૂર્વજો હોય, વડીલો હોય, જીવો હોય એના સુધી પહોંચાડે. એટલે યમરાજે પણ વરદાન આપ્યું કાગડાને કે જા તારે જવાનું અને તારે જઈ અને જે તને ભોગ ધરાવે એ ભોગને તારે જમવાનું, અને એ જમી તું તૃપ્ત થઈશ એટલે અહીંયા પિતૃઓ બધાય તૃપ્ત થઈ જશે. એટલે આપણે ત્યાં કહેવત છે કે પહેલું શ્રાદ્ધ તો કાગડાને જમાડવાનું, ત્યાર પછી આપણા પિતરીઓ આગળ જમે. નકર આપણે બધાને ખબર છે કે ભાદરવો મહિનો હોય, ઝરમર ઝરમર વરસતો વરસાદ હોય, છતાં પણ એ ભાદરવા મહિનામાં કાગડો આવીને જે આપણે મૂકેલું જે પણ અનાજ મૂકેલું હોય, જે દૂધપાક મૂકેલો હોય એ કાગડો આવીને જમે, અને ત્યાર પછી આપણે જમતા હોઈએ છીએ. એને ગુજરાતીમાં કાગવાશ કહેવાય છે. એટલે આવો સુંદર મજાનો આ
તહેવાર છે અને આ તહેવાર એટલે કે શ્રાદ્ધ પક્ષનો જે મહિનો 15 દિવસનો, એમાં દરેકે દરેક પોતાના પરિવારજનોનું શ્રાદ્ધ મનાવવું જોઈએ. બીજું, કાગડો છે એ માત્ર, આપણે બધા એવું કહીએ છીએ કાગડો છે એ અપશુકનિયાર છે, કે કાગડો જેના આંગણામાં આવે અને આંગણામાં આવી અને બે શબ્દ બોલે એટલે આપણને એમ થાય કાં કાં કરે, એટલે આપણને મનમાં દુઃખ થાય કે હમણાં કોઈક મહેમાન આવશે. પણ જૂના જમાનાની રીતિ એવી હતી કે કાગડો કોઈના ઘરના આંગણામાં આવે અને આંગણામાં આવી અને છત ઉપર આવીને કાં કાં કરે એટલે સમજવાનું કે મહેમાન આપણા ઘરે આવવાના છે. મહેમાન એટલે સ્વયં ભગવાન કહેવાય, એ ભગવાનનું પ્રતીક છે. આમ તો કાગડો આપણને કોઈને ના ગમે, કાગડાની આંખ પણ ફૂટલી છે, કાગડાનો જે ખોરાક છે એ પણ હિંસક છે, એ આપણને ગમે નહીં, પણ છતાં એ કાગડાને પવિત્ર માનવામાં આવ્યા છે. દુનિયામાં 4 એવા જીવ છે જે જીવને પવિત્ર માનવામાં આવ્યા છે. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે 4 જીવ એટલા માટે પવિત્ર છે, બધા પવિત્ર છે, દુનિયામાં જેટલા પણ જીવ છે બધા પવિત્ર છે, પણ શ્રાદ્ધ માટે 4 જીવ અતિ પવિત્ર છે. એક છે બ્રાહ્મણ, એક છે ગાય, એક છે કૂતરો અને એક છે કાગડો. તમે શ્રાદ્ધના દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ આવે, કોઈ બ્રાહ્મણ આવે, બ્રાહ્મણને ભોજન આપો તો એ તમારું શ્રાદ્ધ ત્યાં સુધી પહોંચ્યું કહેવાય. ત્યાર પછી આવે છે ગાય. બ્રાહ્મણને કેમ? તો કે છે બ્રાહ્મણ એ સ્વયં પવિત્ર છે, જન્મથી જે સંસ્કારવાન છે એટલે એ બ્રાહ્મણને એ શ્રાદ્ધનું જે ભોજન છે એને જમાડવું જોઈએ. ત્યાર પછી આવે છે ગાય. આપણે ત્યાં પરંપરા છે, ગાયની અંદર, ગાયના શરીરની અંદર 33 કરોડ દેવતાઓ રહેલા છે, એટલે ગાયને જમાડો એટલે 33 કરોડ દેવતાઓ પણ તૃપ્ત થાય. ત્યાર પછી આવે છે કૂતરો. એ કૂતરો એ પણ એક જે ઋષિ મુનિઓ હતા, જે અઘોરી હતા, જે સંન્યાસીઓ હતા, એની પ્રતિક રૂપે એક કૂતરાને શાસ્ત્રમાં સ્થાન આપ્યું છે. અને છેલ્લું છે કાગડો. એ કાગડો યમનું જે સંદેશવાહન છે, સાથે સાથે ઇન્દ્રના દીકરાએ રૂપ લીધું હતું એના માટે પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આ 4 જીવ એવા છે કે 4 જીવને તમે શ્રાદ્ધ પક્ષમાં કંઈ અનાજ આપો કોઈ તો પિતૃઓ સુધી આપણું અનાજ પહોંચતું હોય છે. અને છેલ્લે કાગડો આપણા ઘરે શ્રાદ્ધ પક્ષમાં આપણને 15 દિવસમાં જો કાગડો દેખાય અથવા કાગડો કેવી રીતના દેખાય એની પણ એક નાનકડી વાત છે. તમારા ઘરમાં કાગડો કદાચ આવે તમારા આંગણામાં, અથવા તમારા અત્યારે તો કોઈના આંગણા રહ્યા જ નથી, હવે તો આંગણા હોય તો અહીંયા મોટું મોટું પાર્કિંગ થઈ ગયું છે, લાંગણા તો કોઈના ઘરે હોય નહીં, પણ તમારા ઘરમાં છત ઉપર તમે કોઈ કાગડો જોયો હોય અને એ કાગડાના ચાંચની અંદર 2 તણખડા, શેના તણખડા? તો કે ઘાસના તણખડા તમે જુઓ અને એ કાગડાને તમે ઘાસના તણખડાવાળી ચાંચમાં તમે જુઓ તો સમજવાનું કે તમારી વૃદ્ધિ થવાની છે. ત્યાર પછી એવું કહેવાય છે કે કાગડાને ચાંચમાં અનાજ જુઓ તો સમજવાનું કે તમારી હવે અધોગતિ થવાની છે. આવું હું નથી કહેતો, આવું શાસ્ત્ર કહે છે. ત્યાર પછી કાગડો એ ગાય ઉપર બેઠેલો, કાગડો ગાય ઉપર ઊભો હોય અને પોતાની જે ચાંચ છે એ ગાયના શરીર ઉપર આમ આમ ચગદોડતો હોય કે ગાયના શરીરમાં એ ચાંચને મારતો હોય અને આવું તમે જુઓ તો સમજવાનું કે તમને લાભ થવાનો છે. પછી કોઈ આપણે ભૂંડ હોય, કોઈ પિગ ડુક્કર એ તમે જુઓ ને એના ઉપર કાગડો જુઓ તો શાસ્ત્રમાં લખ્યું છે કે આવું તમે દ્રશ્ય જુઓ તો તમને ધનની વૃદ્ધિ થવાની છે. આવા બધા શાસ્ત્રના વિધાનો પણ શાસ્ત્રમાં લખેલા છે. એટલે આવો સુંદર મજાનો શ્રાદ્ધ પક્ષનો મહિમા છે. શ્રાદ્ધ પક્ષમાં થાય એટલું ભગવાનનું ભજન કરજો. શ્રાદ્ધ પક્ષ ખાલી દૂધપાકને પૂરી જમવા માટે નથી, પણ શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃઓને યાદ કરજો. સાથે સાથે શ્રાદ્ધ પક્ષમાં જેટલા પણ મંદિરો હોય, જે પણ તમારા નજીક મંદિર પડતું હોય, એ મંદિરમાં જઈ આપણી પાસે જે યથાશક્તિ હોય એ યથાશક્તિ પ્રમાણે કોઈ દાન કરવું જોઈએ. સાથે સાથે દાન ન થાય તો આપણી પાસે કદાચ કોઈ આર્થિક રીતે સુખી હોય તો પોતાની પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો સદુપયોગ કરી કંઈક નાનકડું અનાજ લઈ, સીધું લઈ અને મંદિરમાં આપવું જોઈએ. આવો સુંદર મજાનો શ્રાદ્ધનો તહેવાર છે, શ્રાદ્ધનો ઉત્સવ છે અને શ્રાદ્ધને લોકો બધાએ મનાવતા હોય છે. બસ ZS TVના માધ્યમથી આજે તમને બધાને જણાવવું હતું કે શ્રાદ્ધનો મહિમા શું છે. એ શ્રાદ્ધના મહિમાની આપણે બધાએ વાત સાંભળી છે. બસ આપણે બધાએ પણ જીવનમાં, દરેકના જીવનમાં ચડાવ ઉતાર તો આવતા જ હોય છે, પણ ક્યાંક દુઃખ આવી જાય તો આવા જે પ્રસંગો, આવા જે તહેવારો છે એ તહેવારોના માધ્યમથી આપણા જીવનમાં કદાચ ક્યાંક દુઃખ હોય તો દુઃખ પણ બધું નાશ પામતું હોય છે, એવો આનો નાનકડો મહિમા છે. એટલે શ્રાદ્ધ બધાએ, હવે ટૂંક સમયમાં શ્રાદ્ધ આવશે તો
તો એ શ્રાદ્ધને પણ દરેક ખૂબ ભાવથી એને પણ ઉજવજો, પોતાના પિતરીઓ પોતાના પરિવારજનોને યાદ કરજો કે જે આપણા પૂર્વજો છે, આપણા પૂર્વજો આપણા ઉપર સદાય માટે આશીર્વાદ આપતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.